નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા ધોરણ 9 વિષય ગુજરાતી કે જે ઓક્ટોબર 2021માં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. સૌ પ્રથમ છે ગદ્ય વિભાગ, ગોપાળબાપા પાઠનો સાહિત્ય પ્રકાર તો નવલકથા ખંડ, જ્યારે બીજું ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો તો સત્યના પ્રયોગો. હવે જોઈએ પ્રશ્ન બ. આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ કઈ ભલામણો કરી હતી? તો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી, મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ નાખજો, દાળમાં ચોળીને આપજો, તેને દહીં બહુ ભાવે છે, જે 2-3 દહાડે આપજો, એ માટે વધારાનો ખર્ચો થશે તો અમે આપીશું, જે ચાકરી કરશે એને પણ રાજી કરીશું. બીજો પ્રશ્ન છે, છાલ છોતરા અને ગોટલા પાઠમાં લેખકે કીડીઓ વિશે શી ચિંતા વ્યક્ત કરી છે? તો લેખક જીવદયા પ્રેમી છે. આપણે સિંહના ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલીવાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચેરી કચરા પેટી દેખાય એમાં ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે? કીડીઓ બિચારી થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને એમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. અથવામાં રહેલો પ્રશ્ન જોઈએ, દુર્લભ ભારતે જન્મ એવું કહી લેખક શું સમજાવવા માંગે છે? તો દુર્લભ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહેતા હતા. દુર્લભ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી, ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તેઓ જાણતા ન હતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે ને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. તેથી જ લેખકે કહ્યું છે, દુર્લભ ભારતે જન્મ. આગળ છે ક, જેમાં પહેલો પ્રશ્ન છે, લોહીની સગાઈ શીર્ષકની યથાર્થતા સમજાવો. તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમા આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનો બે દીકરી મંગુ, નાનપણથી જ ગાંડી અને મૂંગી. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાને સાજી સારી થઈ પાછી આવે છે. એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકતા જતી વખતે અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાતમાં લેખકે લાઘવથી શિષ્ટ અને તડપતી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવ્યું આપ્યું છે. આ છે લોહીની સગાઈ શીર્ષકની યથાર્થતા. છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? બે માંથી કોઈ પણ એક આન્સર લખવાનો છે. તો આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. આથી આપણે મંદિરો અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ, ત્યાં કચરો ન કરવો જોઈએ, જાહેર સ્થળો પર સ્વચ્છ રાખવા જોઈએ, ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ, તેનાથી મધમાખીઓનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકીએ. ટૂંકમાં સિંગના ફોતરા હોય, નાળિયેરના છોતરા હોય, તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય એમાં ઠાલવી દેવા જોઈએ. ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા આપણી ફરજ છે. આ વાતને લેખકે દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વૈજ્ઞાનિક શૈલીમાં સમજાવી છે અને આપણે આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત છે. હવે જોઈએ વિભાગ બ.
પહેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો વાલજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું એ હસી હું મારું આડ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું. વાલજીનું રૂપ મહાસુપકારી રશિયા વીણ કેમ રહીએ, નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખી. હવે જોઈએ બ. ગુર્જરીના ગૃથંજી કાવ્યને આધારે કવિના વતન પ્રેમ વર્ણવો. તો કવિનો જન્મ પણ અહીં જ થયો હતો, તેમનું બાળપણ અહીં જ વીત્યું, વતનમાં જ ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો, તેમજ ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા, નદીમાં નાહ્યા, વળી આ જ વતનમાં આનંદ કિલોલ કર્યો, અનેક સુખ દુઃખ આવ્યા, જગત આખું ફર્યા, પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા ગયા નથી ભૂલ્યા. આમ કાવ્યની પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્યપાઠ થાય છે. હવે અહીં બે પ્રશ્ન છે. પછી સામાળીઓ બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર સમજાવો અને એને બબે કુળને ઉજાડીએ, કાવ્ય પંક્તિ સમજાવો. તો કોઈ પણ એક આન્સર લખવાનો છે. કારણ કે પુત્રવધુ કે સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે, એ બધાને શીતળ છાણી જેવી હોય છે. પુત્રવધુ પોતાની વાણી વર્તન દ્વારા કુટુંબના સૌના દિલ જીતી લે છે, એ સૌને હુંફાફે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે. આથી પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળ ઉજાડનારી કહે છે. આગળ છે સવિસ્તાર ઉત્તર આપો. શ્રીકૃષ્ણ અને સુદામાનું જીવન ચરિત્ર તમારા શબ્દોમાં વર્ણવો. શ્રીકૃષ્ણ સુદામા સાંદિપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માંગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા, ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા જતા હતા. ત્યારે અચાનક મુસળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રીકૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામાએ કૃષ્ણની મહાનતા ગણાવી છે. આમ શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું હતું. આગળ છે કામ કરે જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા વર્ણવો. તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે. શ્રમજીવીની અભિલાષા એ છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે. તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે. તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે. વિભાગ સી જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે જોડણી સુધારો. તો તમે જોઈ શકો છો ગિરિધર અને બુંગુ આપેલા શબ્દોના ધ્વનિ તો ક વત્તા સ વત્તા અ વત્તા મ વત્તા અ. તુલસી શ્યામ તો એ છે વ્યક્તિવાચક સંજ્ઞા. આગળ છે વિશેષણ આવશે 2-4 અને એનો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. સંધિ છોડો તો ગણ વત્તા એસ અને પવનમાં હશે પો વત્તા અન. વિલક્ષણ તો સમાનાર્થી થશે અસાધારણ અને સંપદા એટલે સંપત્તિ. અણસમજુમાં અણપૂર્વ પ્રત્યય છે, જ્યારે લેખકમાં આવશે પરપ્રત્યય. અહીં સર્વનામ છે હું અને પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. પનારે પડવું તો એક ધારા પડવું અથવા ઈચ્છા વગર રહેવું અને પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર એટલે પાનેતર. હવે અર્થગ્રહણમાં તમને અહીં 2 પંક્તિ આપેલી છે, એમાંથી કોઈ પણ એક નો સવિસ્તાર તમારે કરવાનો છે. તો અહીં જે વિગત આપેલી છે એ તમે પરિશ્રમ એ જ પારસ મળી એ પંક્તિમાં તમે આ વિચારો ઉમેરી શકો છો અને આ પંક્તિનો સવિસ્તાર જવાબ તમે લખી શકો છો. હવે જોઈએ બ. વિદ્યાર્થી જીવનમાં યોગ્ય યોગ અને રમત ગમતનું મહત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો અથવા તો તમને સ્વયં શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. કોઈ પણ એક લખવાનો છે. આગળ છે ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તમે ગદ્યખંડ સ્ક્રીન ઉપરથી વાંચી શકો છો. આપણે આન્સર જોઈએ. માણસની વિકૃતિ ક્યારે ક્ષીણ થશે? તો માણસની વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થશે. લેખકના મતે માણસને કઈ બાબતનું જ્ઞાન નથી? તો માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. ત્રીજો ઉત્તર જોઈએ. માણસને તેની શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન થશે ત્યારે તે વિકૃતિ છોડવા તૈયાર થશે અને ગદ્યખંડને શીર્ષક આવશે સંસ્કૃતિ વિકૃતિ. હવે એના ઓપ્શનમાં છે કાવ્ય કે જે વાંચીને તમારે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આન્સર જોઈએ.
આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? તો દેશના સામાન્ય માનવીને. આ દેશના સામાન્ય માનવીને શું જોઈએ છે? તો રોટી, કપડા અને મકાન. કાવ્યના અંતે કવિ કયા તારણ પર આવે છે? તો સામાન્ય માનવીની જરૂરિયાત ઘણી મર્યાદિત છે. અને યોગ્ય શીર્ષક, તો માનવીની જરૂરિયાત. નિબંધ છે મોબાઈલ ઇન્ટરનેટના લાભાલાભ અને દીકરી વહાલનો દરિયો. તો કોઈ પણ એક નિબંધ વિશે તમે તમારા મૌલિક વિચારો રજૂ કરી શકો છો. કુલ ગુણ છે 8. હવે નિબંધમાં અમે તમને સોલ્યુશન આપ્યું છે દીકરી વહાલનો દરિયો. તો આ સોલ્યુશન તમારે સ્ક્રીન ઉપર જોઈને વાંચવાનું છે. તો અહીંયા આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.